नमस्कार वाहला विद्यार्थी मित्रों, इंस्पायर कोचिंग क्लासेस में आप सर्वनु हार्दिक स्वागत है। आज आप सामायिक मूल्यांकन कसोटी के जे जुलाई ऑगस्ट मास में लेवानी छे, तेमा धोरण 6 ना विज्ञान विषय नो सोल्यूशन जोवाना छे। तेमा आपने पहलो प्रश्न आपेलो छे, नीचे आपेला कोष्टक ने पूर्ण करो ने खाद्य पदार्थों पर कोष्टक में दर्शावेल प्रक्रिया क्यों परिणाम प्राप्त थशे ते हा ना द्वारा जणावो। तेमा खाद्य पदार्थों आपेलू छे, आयोडीन नाखता तेनो भूरो रंग काळो मळे छे के नहीं ते हा के ना में जवाब आपवानो छे। पछी 2 टीपा कॉपर सल्फेट ना द्रावण ने 10 टीपा कोस्मिक सोडा ना नाखता जांबली रंग मळे छे के नहीं तेनो हा ना में जवाब आपवानो छे। अने कागळ पर घसता तेना थयेली डाघा जोवा मळे छे के नहीं ते जोवानुं छे। तो तेमा पहेलुं छे काचा बटेका। तो काचा बटेका जे छे तेमा आयोडीन द्रावण नाखता तेनो काळो भूरो रंग मळशे, परंतु जांबली रंग मळतो नथी ने तेली डाघा पण जोवा मळता नथी। पछी सूकू कोपरू छे तो तेमा भूरो अथवा तो काळो रंग मळतो नथी। क्या पढ़ाई में आपको आते हैं डाउट्स? तो 5 सेकंड में डाउट नट्स के साथ करो आउट। बस अपने सवाल की फोटो खींचो, क्रॉप करो और तुरंत वीडियो सॉल्यूशन पाओ। चाहे आपका सवाल फिजिक्स, केमिस्ट्री, मैथ्स, बायोलॉजी का हो, CBSE, UP, बिहार, मध्य प्रदेश या अन्य स्टेट्स बोर्ड का हो, यहाँ तक कक्षा 6 से 12वीं IIT, जी, नीट सभी सवालों के वीडियो सॉल्यूशन सिर्फ 5 सेकंड में मिलेंगे डाउट नट ऐप पर। साथ ही डाउट नट पर चल रही है इंडिया की नंबर 1 डेली ऑनलाइन वीडियो क्लासेस, वो भी इंग्लिश और हिंदी मीडियम में, जहां पूरा कोर्स पढ़ाया जा रहा है। तो आज ही जाके इन कोर्स का हिस्सा बनिए और डाउट नट ऐप इंस्टॉल करिए। नथी कॉपर सल्फेट ना द्रावण ना जांबली रंग पण मळतो नथी, परंतु तेमा तैली डाघा जोवा मळे छे। पछी आगळ जोईए मगफळी। मगफळीमां पण कोई पण प्रकारनो रंग जोवा मळतो नथी, एटले के भूरो के काळो रंग जोवा मळतो नथी, परंतु तेमा जांबली रंग जोवा मळे छे अने तैली डाघાઓ પણ જોવા મળે છે। પછી દૂધ, તો તેમાં કાળો કે ભૂરો રંગ જોવા મળતો નથી। પછી તેમાં જાંબલી રંગ જોવા મળે છે, તો કે હા। તેમાં તૈલી ડાઘા જોવા મળે છે, તો કે હા। પછી ચણાનો લોટ હોય તો તેમાં જોવા મળતો નથી। જાંબલી રંગ જોવા મળે તો કે હા, તૈલી ડાઘા તો કે ના। પછી બાફેલા ચોખા હોય તો તેમાં કાળો અને ભૂરો રંગ જોવા મળે છે, તેમાં જાંબલી રંગ જોવા મળતો નથી, તેમાં તૈલી ડાઘા પણ જોવા મળતા નથી। પ્રશ્ન નંબર 2, નીચે આપેલા પ્રાણીઓને માંસાહારી પ્રાણીઓ, તૃણાહારી પ્રાણીઓ અને મિશ્રાહારી પ્રાણીઓમાં વર્ગીકરણ કરવાનું છે। તો માંસાહારી પ્રાણીઓમાં કોણ કોણ આવશે? તો કે ચામડી આવશે, પછી સિંહ, રીંછ અને બાજ આવશે। પછી તૃણાહારી પ્રાણીઓમાં હરણ અને ખિસકોલી અને મિશ્રાહારી પ્રાણીઓમાં મનુષ્ય, બિલાડી અને ઉંદર આવશે। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના જવાબ આપો। કોઈપણ એક ખાદ્ય પદાર્થમાં પ્રોટીન છે કે નહીં તે તમે કઈ રીતે નક્કી કરશો? તો તેનો જવાબ છે, ખાદ્ય પદાર્થમાં કોપર સલ્ફેટ દ્રાવણના 2 ટીપા અને એનોસ્ટિક સોડાના ઉમેરતા દ્રાવણનો રંગ જાંબલી થાય છે અને જાંબલી રંગ દર્શાવે છે કે ખાદ્ય પદાર્થમાં પ્રોટીન છે। પછી આગળ, કોઈ એક ખાદ્ય સામગ્રી વનસ્પતિનો કયો ભાગ છે તે નક્કી કરવા તમે શું કરશો? તો તેનો જવાબ આવશે, ખાદ્ય સામગ્રી વનસ્પતિનો કયો ભાગ છે તે નક્કી કરવા માટે તે વનસ્પતિ કયા ભાગમાંથી, એટલે કે બીજ, પ્રકાંડ, પર્ણ કે મૂળ શેમાંથી મળે છે તે નક્કી કરવું પડે। ઉદાહરણ તરીકે ઘઉં છે તો તેનું બીજ છે, બટાટા તેનું પ્રકાંડ છે, કોથમીર છે તેનું પર્ણ છે, અને મૂળો છે તે મૂળ અથવા તો પર્ણ છે। પ્રશ્ન નંબર 4, કારણ આપો, યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ લેવો એ સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે। તો આમાં જોઈએ, શરીરમાં હાડકાની વૃદ્ધિ અને મજબૂતાઈ વધે તે માટે વિટામિન ડી ખૂબ જ જરૂરી છે। આ સૂર્યના કિરણો ચામડી પર પડતા ચામડીમાં વિટામિન ડી ઉત્પન્ન થાય છે અને વિટામિન ડી મળવાથી સુક્તાનો રોગ થતો નથી, તેથી યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ લેવો કેવો છે? અનિવાર્ય છે। પછી જો કોઈ વ્યક્તિ દ્રષ્ટિ નબળી હોય તો તેને પોતાના ખોરાકમાં ગાજર અથવા તો પપૈયા વધારે પ્રમાણમાં લેવું જોઈએ, તો તેનું કારણ જોઈએ, વ્યક્તિની દ્રષ્ટિ નબળી હોય તો તેને વિટામિન એની શું હોય છે? ઉણપ હોય છે। ગાજર તથા પપૈયામાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે, તેથી જે કોઈ વ્યક્તિની દ્રષ્ટિ નબળી પડતી હોય તો તેને પોતાના ખોરાકમાં શું લેવું પડે? ગાજર અને પપૈયા વધારે પ્રમાણમાં ખાવા જોઈએ। પ્રશ્ન 2-4-B, ખાલી જગ્યા પૂરો। એક વ્યક્તિને ઘામાં રૂજ આવતા વાર લાગે છે તો તે પોતાના ખોરાકમાં વિટામિન સી ધરાવતો વધુ ખોરાક લેવો જોઈએ। કયો ખોરાક લેવો જોઈએ? તો કે વિટામિન સી એમાંથી જેને વધારે પ્રમાણમાં મળી રહે તેવો ખોરાક લેવો જોઈએ। પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો। ખોરાક રાંધતી વખતે તેના પોષક દ્રવ્યો નાશ ન પામે તેમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો ખોરાક રાંધવામાં ઉપયોગીમાં લેવામાં આવતા ચોખા તથા દાળને વારંવાર ન ધોવા જોઈએ,
પછી શાકભાજી અને ફળોની લીલી છાલ કાઢી ન નાખવી જોઈએ અને પોલિશ કરેલા ચોખા વાપરવા ન જોઈએ અને લોટમાંથી થૂલું કાઢી નાખવું ન જોઈએ। આગળ પ્રશ્ન નંબર બે, આપણે સમતોલ આહાર શા માટે લેવો જોઈએ? તો તેનો જવાબ આવશે, સમતોલ આહારમાં આપણને જરૂરી એવા બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં મળી રહે છે। સમતોલ આહાર લેવાથી શરીરને શક્તિ અને વૃદ્ધિ અને તંદુરસ્તી માટે પોષણ મળી રહે છે। સમતોલ આહારથી શરીરની સામાન્ય કાર્યક્ષમતા તેમજ સ્વાસ્થ્ય જળવાઈ રહે છે, તેથી આપણે સમતોલ આહાર લેવો જોઈએ। પ્રશ્ન પાંચ, બ સમતોલ આહાર માટે નીચેના પૈકી કઈ બાબત સાચી છે? તો સમતોલ આહાર માટે ખોરાકમાં બધા જ પોષક દ્રવ્યો હોવા જોઈએ। ખોરાકમાં બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં શું હોવા જોઈએ? પછી માત્ર કાર્બોદિત અને પ્રોટીન પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ અને સરખા પ્રમાણમાં આહાર પણ લેવો જોઈએ। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને જોવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર।